મેંદડા અને માળિયાહાટીના જંગલ બોર્ડર પર આવેલ હોય વારંવાર અજાબ અને શેરગઢ ગામના સીમ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ આવી ચડતા હોય, પશુઓનું મારણ કરતા હોય, તો ક્યારેક આ વિસ્તારમાં ઠંડી શિયાળાની ઋતુમાં તુવેરના પાકમાં સિંહ પરિવારના ધામા નાખતો હોય છે, ક્યારેક ખુલ્લા કૂવામાં પણ વન્ય પ્રાણીઓ પડી જવાના બનાવો બનતા હોય છે, ત્યારે રેસ્ક્યુ કરવામાં આવતો હોય છે। વન વિભાગની કૂવા ફેન્સિંગ યોજનાનો લાભ આ બંને ગામના જંગલ બોર્ડર વિસ્તારના ખેડૂતોને આપવામાં આવે છે। રાત્રિ દરમિયાન પાણી વાળતા ખેડૂતોને માછડાની સબસિડીનો પણ તાત્કાલિક અમલ કરવામાં આવે। હાલ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી માટે પીવાના પાણીનો અજાબ સુડાવડલી વિસ્તારમાં આવેલ પવનચક્કીનો પોઈન્ટ બંધ હોય, તે પવનચક્કી ચાલતી ના હોય તે પણ ચાલુ કરાવવા માંગણી કરવામાં આવે છે। કેશોદ સોશિયલ ફોરેસ્ટ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેમ કોઈ પણ જાતની સચોટ કામગીરી કરવામાં આવતી નથી। રોડ પરના વૃક્ષોનું આડેધડ કટિંગ થઈ રહ્યું હોય ત્યારે આવી માંગણીની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે। મગનભાઈ અગેરા, સરપંચ હજાર, છેલ્લા 7-8 દિવસથી અજાબ ગામની બાજુના જુદા જુદા ખેતરમાં દીપડો દેખાતા મોટાભાગના ખેતરમાં આજે તુવેરનો પાક હોય, એ પાકની ઊંચાઈ પણ 5-7 ફૂટની હોય એવા સમયે દવા છાંટવી, ખાતર નાખવું, ભેદવું કે પાણી વાળવાનું કામ કરતા ખેડૂતોમાં ભયની લાગણી ફેલાય। આ બાબતે કેશોદ જંગલ ખાતાને જાણ કરવામાં આવી છે, તેણે પણ તપાસ કરી છે અને હવે પછી તે પાંજરું મૂકી અને આ દીપડાને પકડી લેવામાં આવે તો ખેડૂતોમાં રાહતની લાગણી। હમણાં કેટલા મારણ કર્યા? છેલ્લા 5 દિવસની અંદર 2 નાના વાછરડાના જુદા જુદા ખેતરમાં મારણ કરેલા છે।